નમસ્કાર આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી રજૂ થતાં આ પૂર્વ પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું આ કાર્યક્રમનો વિષય છે ફળ ગણતરી અને ચડતો ઉતરતો ક્રમ હવે કાર્યક્રમની શરૂઆતમાં કાર્યક્રમને અનુરૂપ એક ક્વિઝનો પ્રશ્ન રજૂ કરું છું જે આપની સ્ક્રીન પર છે આજની કઈ પ્રવૃત્તિ દ્વારા ચડતા ઉતરતા ક્રમની સમજ આપવામાં આવી છે એક બાળગીત મનનભાઈના એકડા બે બાળવાર્તા દ્રાક્ષ ખાવાની મજા ત્રણ પ્રવૃત્તિ સીડી ચડવી અને ઉતરવી આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબ દાખલા તરીકે આપનું નામ ધારા ગામ પાનસર તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે ત્રેસઠ પાંચ નવ્વાણું ત્રેવીસ છ તેસઠ આ ક્વીઝના પ્રશ્ન માટે આપ કાર્યક્રમને શરૂઆતથી અંત સુધી નિહાળો અને કાર્યક્રમનો પ્રશ્નનો જવાબ આવતીકાલે સાડા ત્રણ સુધી મોકલશો હવે હું કાર્યક્રમને આગળ વધારવા માન્ય મદદનીશ શ્રી જીજ્ઞાબેનને વિનંતી કરીશ કે તેઓ કાર્યક્રમને આગળ વધારે નમસ્કાર દર્શક મિત્રો આઈ સીડીએસના આ પ્રોગ્રામમાં હું આપનું હૃદયપૂર્વક સ્વાગત કરું છું દર્શક મિત્રો આજે પણ અમે આપના માટે અલગ અલગ વિષય પર બાળકોના અભ્યાસક્રમ મુજબ અને બાળકોની વયજૂત પ્રમાણે સુંદર મજાના પ્રોગ્રામો લઈને આવ્યા છીએ આપણે દર્શક મિત્રો ફળ પર આપણે કેટલા સમયથી રજૂ કરી રહ્યા છીએ પ્રોગ્રામો બાળગીત છે જેથી આપના બાળકોને કેવા પ્રકારના ફ્રૂટ્સ હોય એનો આકાર કેવો છે એનો સ્વાદ કેવો છે તે બધું સમજાવવાના અમે પ્રયત્નો કરી રહ્યા છીએ તે સાથે સાથે અમે દરેક પ્રોગ્રામમાં એક સંકલ્પના પણ સમજાવીએ છીએ આજે આપણે ચઢદા અને ઉતરતા ક્રમની સંકલ્પના આપણે સમજાવવાના છીએ સૌ પ્રથમ દર્શક મિત્રો આપણે નિહાળીશું બાળગીત પીપુડીવાળાનો વાળાનો પેલો તન તો નિહાળીશું બાળગીત હાય કેમ છો બધા એ તમને ફ્રૂટ્સ ભાવે હે અમને બહુ જ બધા ફ્રૂટ્સના નામ અમારા ટીચર એક મસ્ત ગીતથી શીખવાડતા હતા આપણે એમાંથી થોડુંક શીખ્યા આજે અમે સ્કૂલમાં જતા ને તો અમને જાત જાતના ફળો અને એની ખાસિયતો અમારા ટીચર એક ગીતથી શીખવાડતા હતા તો ચાલો આપણે સાંભળીએ મસ્ત મજાનું ગીત પીપુડી નો પેલો તન મનીયો પેલો તન મનીયો ચોરી ગાયો એ તો મારા કેળાનો કરંડીયો કેળાનો કરંડીયો કેળા ખવાય છે મન માં તન મનીઓ મુંજાય છે મન માને મન મા તન મનીઓ મુંજાય છે પીપુડી વાળાનો પેલો તન પેલો તન ઓ ચોરી ગાય તો મારા જાંબુનો કરંડીયો જાંબુનો કરંડીયો જાંબુ ખવાય છે ઠળિયા ફેંકાય છે ચોરી પકડાય છે મન મન મનમાં તનમનીઓ મુંજાય છે તનમનીઓ મુંજાય છે પીપુડી વાળાનો પેલો તન મનીયો પેલો તન મનીયો ચોરી ગાયો એ તો મારા ચીકુનો કરંડીયો ચીકુનો કરંડીયો ચીકુ ખવાય છે બિયા ફેંકાય છે ચોરી પકડાય છે મન મને મનમાં તન મન મુંજાય છે તન મન મૂંજાય છે પીપુડી વાળાનો પેલો તન મન પેલો તન મનયો ચોરી ગયો એ તો મારા શેરડીના સાંઠા શેરડીના સાંઠા શેરડી ખવાય છે કૂચા ફેંકાય છે ચોરી પકડાય છે મન મને મનમાં તન મુંજાય છે તન મુંજાય છે પીપુડીવાળાનો પેલો તન મનીયો પેલો તન મનીયો ચોરી ગયો એ તો મારા બોરનો ટોપલો બોરનો ટોપલો બોર ખવાય છે ચોરી પકડાય છે મન મને મન માં તન મનિયો મુંજાય છે તન મનિયો મુંજાય છે પીપુળી વાળાનો પેલો તન મનયો પેલો તન મનયો પીપુડી પેલો તન મનીયો મજા આવી ને દર્શક મિત્રો દર્શક મિત્રો હું ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીનો હૃદયપૂર્વક આભાર માનું છું કે એમણે સુંદર મજાનું આ બાળગીત આપણને આપ્યું છે અને હવે આપણે જોઈશું સુંદર મજાની બાળ વાર્તા દ્રાક્ષ ખાવાની મજા આજે તો મારે રજા છે ચાલ ને હું ફરવા જાઉં અરે કેવા ઊંચા ઊંચા ડુંગરા અને સરસ મજાના લીલાછમ વૃક્ષો આ હા હા ડુંગરાઓની વચ્ચે સરસ મજાનું ઝરણું વહે છે લાવ થોડા છબછબિયા કરી લઉં મજા પડી ભાઈ મજા પડી મજા પડી ભાઈ મજા પડી છપછબિયા કરવાની મજા પડી હવે આગળ જાઉં તો બીજું નવું નવું જોવા મળશે અરે વાહ ચારે બાજુ લીલાછમ ખેતરો અને ફળની વાડી છે જોવાની તો ખૂબ મજા પડી પણ ચાલી ચાલીને થાકી ગયો અને હવે મને ભૂખ પણ લાગી છે ચાલ હું આ પાસેની વાડીમાં જઈ ખાવાનું શોધું આહા હા 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 દ્રાક્ષના વેલા પર તો ઝુમખા લચી પડ્યા છે મોઢામાં પાણી આવી ગયું હવે તો દ્રાક્ષ ખાવી જ પડશે પણ શું કરું દ્રાક્ષ તો બહુ જ ઊંચે છે લાવ કૂદકા મારીને લાવ કેટલા કૂદકા માર્યા એક બે ત્રણ ચાર પણ દ્રાક્ષ તો હાથમાં આવતી જ નથી ને હવે થોડો થાક ખાવ કેટલા મોટા કૂદકા માર્યા તો એ દ્રાક્ષ તો હાથમાં આવતી નથી લાગે છે કે દ્રાક્ષ તો ખાટી છે અરે શિયાળભાઈ

મેં તો દ્રાક્ષ ખાવા માટે મોટા મોટા કૂટકા લગાવ્યા પણ દ્રાક્ષ હાથમાં આવી જ નહીં શિયાળભાઈ દ્રાક્ષ તો મારે પણ ખાવી છે કંઈક વિચારી ઉપાય કરીએ સારું સસલાભાઈ આપણે બંને વિચારીએ શિયાળભાઈ વાડીમાં એક લાકડાની નિસરણી પડી છે ચાલો આપણે લઈ આવીએ હા સસલાભાઈ ચાલો આપણે બંને લઈ આવીએ હું નિસરણી પકડી રાખું અને તમે ઉપર ચડીને દ્રાક્ષ તોડી લાવો હા શિયાળભાઈ હું નિસરણી પર ચડું છું પણ તમે બરાબર પકડી રાખજો હો ને હું દ્રાક્ષ તોડી નીચે લઈ આવું છું મારા હાથમાં તો સરસ મજાનું ઝુમખું આવી ગયું છે હું નીચે આવું છું હસ હું સહી સલામત નીચે આવી ગયો ચાલો આપણે સાથે મળી તાજી તાજી દ્રાક્ષ ખાઈએ અરે સસલા ભાઈ દ્રાક્ષ તો ખૂબ સરસ છે પણ દ્રાક્ષ ધોયા વગર ના ખવાય ચાલો આપણે બાજુના વહેતા ઝરણાના પાણીમાં દ્રાક્ષ ધોઈ આવીએ સસલાભાઈ દ્રાક્ષ તો બહુ મીઠી મીઠી છે રસવાળી છે દ્રાક્ષ ખાવાની તો મજા પડી હાશિયાર ભાઈ મીઠી મીઠી દ્રાક્ષ ખાવાની મજા પડી મજા પડી ભાઈ મજા પડી દ્રાક્ષ ખાવાની મજા પડી મજા પડી ભાઈ મજા પડી દ્રાક્ષ ખાવાની મજા પડી આવજો બાલ દોસ્તો આવજો નમસ્તે આવજો બાળ દોસ્તો આવજો નમસ્તે મજા પડી ભાઈ મજા પડી દ્રાક્ષ ખાવાની મજા પડી બાળ દોસ્તો મજા આવી નહીં આપણે જોયું છે કે શિયાળભાઈએ કેટલા કૂદકા માર્યા એક બે ત્રણ અને પછી શિયાળભાઈએ એ દ્રાક્ષને ધોઈને ખાધી બાળકો અને મિત્રો જ્યારે પણ આ ફ્રૂટ્સ ખાવ છો ત્યારે એને ધોઈને ખાઓ અને હવે આપણે સુંદર મજાનું બાળ ગીત નિહાળીશું મનનભાઈ ના એકડા બાલકાવ્યનું નામ છે મનનભાઈ ના એકડા મનનભાઈ ડાયા રે ડાયા રે ડાયા રે ભણવામાં બળ પક્કા મનનભાઈ ડાયા રે ડાયા રે ડાયા રે ભણવામાં બળ પક્કા એકડું લખ્યું છે બહુરૂ પાડો એકડું લખ્યું છે બહુરૂ પાડો બગડો બાવરી વાળો મન ભાઈ ડાયા રે ડાયા રે ડાયા રે ભણવા માં ભળ પક્કા તગડું લખ્યું છે તરવરિયાળો તગડું લખ્યું છે

પાખડા વાળો છગડ છોગા વાળો મનન ભાઈ ડાહિયા ડાયા રે ભણવામાં પક્કા સાતડો લખ્યો છે તૂટયા વાળો સાતડો લખ્યો છે તૂટ્યા વાળો આઠડો આખડા વાળો મનન ભાઈ ડાહ્યા જે ડાયા જે ડાયા રે ભણવામાં બડાપ

આપે આમાં જોયું કે બાળગીત દ્વારા રક્ષાબેને આપણને કેટલી સુંદર મજાનું એકથી દસ સુધીની ગણતરી બાળકોને શીખવાડી અને હવે સમય છે આપ જે બાળકોને અહીંયા બતાવવામાં આવતી પ્રવૃત્તિઓ મુજબ ઘરે પણ પ્રવૃત્તિઓ કરાવો છો અને એના વિડીયો અને ફોટોગ્રાફ્સ અત્રેને મોકલાવો છો તો હવે સમય છે આપના મોકલાવેલા વિડીયો અને ફોટોગ્રાફ્સ જોવાનું સૌ આપ જોઈ રહ્યા છો ભાટિયા રજતભાઈ જિલ્લો અમદાવાદ કે જેઓ ફળ અંદર અને બહારથી કેવું દેખાય છે તેની જોડ બનાવી રહ્યા છે ફળના અંદર અને બહારના ભાગને જોડી રહ્યા છે એમની બાજુમાં છે બારોટ શ્રદ્ધાબેન કે જેઓ પાટણ જિલ્લાના છે તેઓ કેળું છે સફરજન છે અને બીજા પણ કાપેલા ફળ આખા થાળીમાં પડ્યા છે તેઓ ફળ અંદરથી કેવું દેખાય છે અને બહારથી કેવું દેખાય છે તેનો રંગ કેવો છે તેની સમજ કેળવી રહ્યા છે ત્યારબાદ પ્રિયંકાબેન છે જિલ્લો સુરતના તેઓ ઘરમાં જ ઉપલબ્ધ એવી થાળી વાટકીનો ઉપયોગ કરીને નાના આપ જોઈ રહ્યા છો મિત્રો કે એક નાની થાળી છે એક મોટી થાળી છે એક નાની તપેલી છે એક મોટી તપેલી છે એ પ્રમાણે શીખી રહ્યા છે બાજુમાં છે શ્રેયાબેન જેઓ કચ્છ જિલ્લામાંથી છે જેઓ પણ ઘર અને આસપાસમાંથી જે વસ્તુઓ છે મોજા પાસે આવ્યા છે તો મોજો નાનો અને મોટો અને આપણને બતાવી રહ્યા છે અને એમની બાજુમાં પણ પાંદડાની નાના મોટાની પણ પ્રવૃત્તિ પણ એવો કરી રહ્યા છે ખૂબ સુંદર પ્રવૃત્તિ કરી રહ્યા છે ત્યારબાદ વસાવા સોનાક્ષી બહેન કે જેઓ ચમચી છે ફળના નાના મોટા મુરબ્ગા છે અને નાની મોટી પેન્સિલની જોડ બનાવી રહ્યા છે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કે એમના હાથમાં ચમચી પણ છે ફળ પણ છે અને સરસ મજાની એ પેન્સિલની જોડ પણ એનાથી બનાવી રહ્યા છે છાલોટિયા જિલ્લો સાબરકાંઠા જેઓનું વિડીયો આપણે નિહાળીશું આપ જોઈ રહ્યા છો કે તેઓ અંદર બહારની રંગબેરંગી ફૂલા ફુગ્ગા છે બ્લુ કલરનો છે પીળા કલરનો પણ આપ જોઈ રહ્યા છો જેને બે લાકડી વડે આ નાનકડી દીકરી સુંદર મજાની પ્રવૃત્તિ કરી રહી છે લાકડી વડે બહારથી ફુગ્ગા અંદર મૂકી રહી છે આપ જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાની પ્રવૃત્તિ છે ખૂબ જ પાત્ર છે ખરેખર ખૂબ સરસ મજાની પ્રવૃત્તિ સાબરકાંઠા જિલ્લાની આ કરી રહી છે આપ જોઈ રહ્યા છો ગણતરી પણ સાથે સાથે કરી રહી છે એક બે ત્રણ ચાર ફુગ્ગા એને મૂક્યા છે ફરી એક ફુગ્ગો મૂકવા જઈ રહી છે કેટલી સરસ મજાની પ્રવૃત્તિ આ દીકરી કરી રહી છે આપ પણ મિત્રો આપણા ઘરે નાનકડું જે ડ્રમ હોય એમાં નાનકડી બીજી બધી વસ્તુઓ પણ હોય એ આપણે અંદર પણ મૂકી શકીએ છીએ અને પછી એ વસ્તુઓ ડ્રમમાંથી બહાર પણ આપ મૂકી શકો છો અને એ મુજબ આપના બાળકને અંદર અને બહારની સંકલ્પના પણ આપ એને સમજાવી શકો છો સાથે સાથે એને ગણતરી પણ સમજાવી શકો છો કે કેટલી વસ્તુઓ આપણે અંદર મૂકી ત્યાર પછી આપણે કેટલી વસ્તુઓ બહાર પણ લઈ ગયા છીએ ડ્રમમાંથી આવી રીતે બાળક આપનું અંદર અને બહાર ની સંકલ્પનાની સાથે સાથે ગણતરી પણ શીખી શકશે ખરેખર અમે જે સંકલ્પના આપણે સમજાવી છે તે ઉપરથી આ દીકરી અંદર અને બહારની સરસ મજાની પ્રવૃત્તિ કરી રહ્યું છે ખૂબ ખૂબ આભાર ઉમેહાબેન આપનો ત્યારબાદ પટોળિયા ક્રિષાબેન જૂનાગઢ જિલ્લાના છે આપ જોઈ રહ્યા છો કે તે દોરી પર ચાલી રહ્યા છે આકાર પ્રમાણે દોરી ગોઠવી છે ગોળાકારમાં જમીન પર અને એ દોરી પર ગોઠવેલા દોરડા પર સમતુલા જાળવીને સરસ મજાની દીકરી સરસ રીતે ચાલી રહી છે આપ જોઈ રહ્યા છો ક્રિષાબેન આપનો ખૂબ ખૂબ આભાર અને આપે સરસ મજાની પ્રવૃત્તિ કરી છે સમગ્ર આઈસીડીએસ પરિવાર તરફથી હું આપને બિરદાવું છું ખૂબ સુંદર મજાની પ્રવૃત્તિ આપે કરી છે દર્શક મિત્રો આપે જોયું કે અમે જે પ્રમાણે અહીંયા પ્રવૃત્તિઓ કરાવીએ છીએ તે મુજબ વાલીઓ પોતાના બાળકોને ઘરે કેટલી સરસ મજાની પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છે બાળકોનો સર્વાંગી વિકાસ થાય એવી આ પ્રવૃત્તિઓ છે દર્શક મિત્રો હવે આપણે વય જૂથ મુજબ જે સંકલ્પના આપણે સમજવાના છીએ એ વય જૂથ મુજબની પ્રવૃત્તિ આપણે શર્મિષ્ઠાબેન આપણને સરસ મજાની રીતે સમજાવશે દર્શક મિત્રો નમસ્તે બાર દોસ્તો આજે આપણે વય જૂથ મુજબની પ્રવૃત્તિ આપણે નિહાળીશું જેમાં સૌ પ્રથમ આપણે ત્રણથી ચાર વર્ષની ઉંમરના બાળક માટે આપણે ગણતરી આપણે શીખવવાની છે એકથી તો દસ સંખ્યાની જેમાં આપણે અગાઉ પણ આપણે ઘણી બધી પ્રવૃત્તિ દ્વારા આપણે ગણતરી શીખ્યા છીએ જેમાં આપણે એકથી તો દસની ક્રમ અનુસાર સંખ્યા પ્રમાણે આપણે ગણતરી શીખ્યા હતા આ વખતે આપણે કોઈપણ વસ્તુ દ્વારા આપ ટેલિટોપ પર જોઈ શકો છો આપણે અત્યારે હાલ મેં કચુકાના કચુકા લીધા છે આંબલીના જે બીયા છે ઠળિયા છે એ લીધા છે અહીંયા આપણે બાળકને ક્રમ અનુસાર સંખ્યા ન કહેતા આ વખતે આપણે બાળકને એકથી દસ સંખ્યામાંથી કોઈ પણ એક સંખ્યા બોલીશું અને કહીશું કે બે તો બાળક એક અને બે એ રીતે ગણીને વસ્તુ મૂકશે ત્યાર પછી કહીશું કે ચાર તો એક બે ત્રણ અને ચાર વસ્તુ બાળક ગણીને મૂકશે ત્યાર પછી કહીશું કે સાત તો બાળક વસ્તુ ગણશે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત આવી જ રીતે ફરીથી બીજી એક સંખ્યા કહીશું કે ત્રણ એક બે અને ત્રણ આ થઈ આપણે વસ્તુ દ્વારા ગણતરી આ ત્રણથી ચાર વર્ષની ઉંમરના બાળકને આપણે કરાવી શકીએ છીએ અહીંયા મેં કચુકા લીધા છે એ સિવાય પણ આપ જુદી જુદી વસ્તુ દ્વારા બાળકને ગણતરી કરાવી શકો છો હવે આપણે ચારથી તો છ વર્ષની ઉંમરના બાળક માટે આપણે ચડતા ઉતરતા ક્રમની સમજ અને ગણતરી વિશે આપણે જોઈશું ટેલિટોપ પર આપ જોઈ શકો છો અહીંયા મેં સીડી એટલે કે પગથિયા બનાવ્યા છે અને અહીંયા અંક પણ લખ્યા છે એકથી પાંચ સુધીના હવે આપણે આના દ્વારા સીડી એટલે કે પગથિયા દ્વારા આપણે બાળકને ચડતા ઉતરતા ક્રમની સમજ આપણે આપવાની છે તો બાળકને કહીશું કે આપણે અંક ઓળખતા જઈશું બોલતા જઈશું અને આપણે સીડી એટલે કે પગથિયું ચડતા જઈશું તો સૌથી પહેલું શું છે તો પહેલું પગથિયું અહીંયા એક આપ્યું છે તો અહીંયા વસ્તુ પણ આપણે મૂકી છે કે અહીંયા આ જે છે મારી પાસે એ ખજૂરના ઠળિયા લીધા છે તો બાળકને એ વસ્તુ મૂકતા જવાનું કહીશું પહેલું પગથિયું છે તો અહીંયા એક મૂકશે બાળક ત્યાર પછી બીજું પગથિયું છે તો બાળક બે વસ્તુ મૂકશે અને પગથિયું ચડશે ત્યારબાદ ત્રીજું પગથિયું છે એટલે કેટલી વસ્તુ મૂકવાની એક બે અને ત્રણ વસ્તુ મૂકશે પછી ચોથું પગથિયું એક બે ત્રણ અને ચાર ત્યારબાદ પાંચમું પગથિ તો એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા પાંચ પગથિયા સુધીની આપણે સીડી છે તો બાળકે એક બે ત્રણ ચાર અને પાંચ પગથિયા ચઢ્યા સાથે સાથે વસ્તુની ગણતરી કરી અને વસ્તુ પણ મૂકી છે હવે આપણે પગથિયા બીજી બાજુથી ઉતરવાના છે બરાબર છે તો આપણે શું કરીશું જેમ જેમ ઉતરતા જઈશું એમ એમ અંક મુજબ આપણે વસ્તુઓ મૂકતા જઈશું અહીંયા આપણે એક પગથી ઉતરીએ છીએ તો એક બે ત્રણ અને ચાર મૂકીશું વસ્તુ ત્યારબાદ આપણે એક બીજું પગથી ઉતરી રહ્યા છે એટલે વસ્તુ ઓછી થતી જાય છે એક બે અને ત્રણ હવે આપણે પાછું એક પગથિયું ઉતરીશું એક અને બે હવે છેલ્લું પગથિયું આવ્યું તો આપણે અહીંયા એક મૂકીશું તો બાર દોસ્તો અહીંયા આ પગથિયા એટલે કે સીડી જેને આપણે દાદર તરીકે પણ આપણે કહીએ છીએ તો એ આપણે જ્યારે અહીંયાથી ચડ્યા ત્યારે વસ્તુ વધતી ગઈ છે એટલે આપણે એને ચડતો ક્રમ કહીએ છીએ જ્યારે અહીંયા આપણે સીડી આપણે ઉતર્યા છીએ જ્યારે ઉતરતી વખતે આપણે વસ્તુ ઓછી મૂકતા ગયા છીએ એટલે ઓછી થતી ગઈ છે એટલે ઉતરતા ક્રમની આપણે સમજ પણ બાળકને આપી શકીએ છીએ આ રીતે એક સીડી એટલે કે પગથિયા દ્વારા આપણે ચડતો અને ઉતરતા ક્રમની સમજ આપણે બાળકને આપી શકીએ છીએ જેમાં ચઢતા ક્રમમાં વસ્તુ ધીરે 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 વધતી જાય છે અને ઉતરતા ક્રમમાં વસ્તુ ઓછી થતી જાય છે તો બાર દોસ્તો આપણ આપણા ઘરમાં આ રીતે વય જૂથ મુજબ આપણા ઘરમાં વાલી મિત્રોને ખાસ જણાવવાનું કે આપણા ઘરમાં ત્રણથી ચાર વર્ષની ઉંમરનું બાળક છે એની માટે એકથી દસની ગણતરી મુજબની પ્રવૃત્તિ કરાવે અને ચારથી છ વર્ષની ઉંમરના બાળક માટે આ રીતે ચડતા ઉતરતા ક્રમની સંકલ્પનાની સાથે સાથે ગણતરી પણ આપ કરાવી શકો છો નમસ્કાર દર્શક મિત્રો ખૂબ જ સરળ રીતે આપણને સમજાવ્યું કે ત્રણથી થી ચાર વર્ષનું બાળક અને આપણું ચારથી થી છ વર્ષનું બાળક કેવી રીતે ચડતા ક્રમમાં અને પછી એક એક વસ્તુ ઓછી કરતાં કરતાં ઉતરતા ક્રમમાં એ વસ્તુને ગોઠવે છે અને વસ્તુની ગણતરી અને ચડતા ઉતરતા ક્રમની સંકલ્પના પણ સમજે છે આ જ રીતે આપના ઘરમાં પણ કોઈ નાની નાની વસ્તુઓ હોય તો એ વસ્તુઓનો ઉપયોગ કરીને આપ પણ બાળકને ગણતરી અને ચડતા અને ઉતરતા ક્રમની સંકલ્પના જે અમે આપને સમજાવી છે તે મુજબની પ્રવૃત્તિઓ કરાવશો દર્શક મિત્રો હવે સમય છે આજના પ્રોગ્રામના અનુસંધાનના ક્વીઝનો પ્રશ્નનો જે હું રાજેશ્વરીબેન રૂપાલા સીડીપીઓને નમ્ર વિનંતી કરીશ કે તેઓ આજના પ્રોગ્રામની અનુસંધાનનો પ્રશ્ન રજૂ કરશે આભાર મેડમ હવે કાર્યક્રમની શરૂઆતમાં આપણે ક્વિઝનો પ્રશ્ન રજૂ કર્યો તો ફરીથી આપની સ્ક્રીન પર રજૂ કરું છું આજની કઈ પ્રવૃત્તિ દ્વારા ચડતા ઉતરતા ક્રમની સમજ આપવામાં આવી છે એક બાળગીત મનનભાઈના એકડા બે બાળવાર્તા દ્રાક્ષ ખાવાની મજા ત્રણ પ્રવૃત્તિ સીડી ચડવી અને ઉતરવી આપના જવાબ માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને જવાબ દાખલા તરીકે આપનું નામ ધારા પાન ગામ પાનસર તાલુકો કલોલ જિલ્લો ગાંધીનગર અને જવાબનો વિકલ્પ જવાબ મોકલવા માટેનો નંબર છે ત્રેસઠ પાંચ નવ્વાણું ત્રેવીસ છ તેસઠ આ ક્વિઝના પ્રશ્નોનો જવાબ આવતીકાલે સાડા ત્રણ સુધી મોકલવાનો રહેશે હવે ગત સપ્તાહના વિજેતા જે છે એમના નામ રજૂ કરું છું પટેલ રેખાબેન અમદાવાદ જિલ્લો તાલુકો સાણંદ મોલિકાબેન દાહોદ જિલ્લો તાલુકો ઝાલોદ વસાવા રંજનબેન જિલ્લો નર્મદા તાલુકો ડેડીયાપાડા સિંધવ પાયલબેન જિલ્લો પાટણ તાલુકો શંખેશ્વર ગોસ્વામી માયાબેન જિલ્લો બોટાદ તાલુકો બોટાદ રાવળ ભાવનાબેન જિલ્લો મહેસાણા તાલુકો જોટાણા પઢિયાર રક્ષાબેન જિલ્લો વડોદરા તાલુકો પાદરા મકવાણા આશાબેન જિલ્લો સાબરકાંઠા તાલુકો સાબરકાંઠા પટેલ ચેતનાબેન જિલ્લો સુરત તાલુકો ચોર્યાસી ગીતાબેન સુરેન્દ્રનગર જિલ્લો અને લીંબડી તાલુકો આ બેનોને ખૂબ ખૂબ અભિનંદન અને હવે કાર્યક્રમના અંતમાં સૌ દર્શક મિત્રો જેણે આ કાર્યક્રમ નિહાળ્યો તે સૌ દર્શક મિત્રોનો હું આઈસીડીએસ મહિલા અને બાળ વિકાસ વિભાગ વતી ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર